આપણા જીવનના માર્ગમાં આગળ વધીને જીવન સાધનાના માર્ગમાં કઈ રીતે આજના દિવસને સાર્થક કરવો એની વિચારણા કરીએ. તો આજનો દિવસ ક્ષમા પર્વ તરીકે આપણે મનાવી રહ્યા છીએ અને આ ક્ષમા પર્વ એનું પ્રતિક્રમણ કરીને 84 લક્ષ જીવાયોનીના જીવને ખમાવવા માટે પ્રત્યેક જૈન, પ્રત્યેક મોમુક્ષુ અને પ્રત્યેક આત્માર્થી ઉત્સુક છે. ત્યારે આપણે આ પ્રતિક્રમણને સાર્થક બનાવવાની જે સાધના છે એના પહેલા પગથિયા રૂપે, એટલે કે વાદળ વર્ષ્યા પહેલાની તૈયારી રૂપે આલોયણા કરી રહ્યા છીએ. આ આલોચના કે આલોયણા એ માત્ર વિધિ કે ક્રિયા નથી, પણ ધર્મ ધ્યાનને ધર્મ ક્રિયામાં કેમ પરિવર્તિત કરવું એની આખી પ્રોસેસ છે. તો સર્વપ્રથમ મંગલાચરણમાં એક નમસ્કાર મહામંત્ર આપણે સૌ સાથે મળીને ઉચ્ચારીશું. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉવસાયાણમ, નમો લોયે સૌ સાહુણમ, એષો પંચ નમો કારો, સૌવ પાવ પણાસણો મંગલાણં ચ સૌવેસિમ, પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. જૈન જગતની બધી જ પરંપરામાં જે સર્વમાન્ય વિધિ છે તે આલોચના છે, અને આ આલોચના શબ્દ એની સાથે ખૂબ ગંભીર અર્થ જોડાયેલો છે. ખાસ કરીને શ્વેતાંબર પરંપરામાં સ્થાનકવાસી પ્રતિક્રમણ પહેલા સૌ સાથે મળીને આ આલોચના ગુરુ મુખે સાંભળે છે, અથવા તો ગુરુદેવ જ્યાં બિરાજિત ન હોય, એમની હાજરી એમની ઉપસ્થિતિ ન હોય, તો પરસ્પર કોઈ પણ જ્ઞાની કે વ્યક્તિગત રીતે પણ આલોચના કરે છે. અને મૂર્તિ પૂજક સંપ્રદાયમાં પણ આલોચનાનો વિધિ તો છે, પરંતુ બે પ્રતિક્રમણમાં સમત્રી પ્રતિક્રમણમાં વંદિતુ સૂત્ર જે અતિચાર સૂત્ર છે તે વિસ્તારપૂર્વક પ્રતિક્રમણ દરમિયાન જ બોલીને મિચ્છામિ દુક્કડમ ઉચ્ચારવામાં આવે છે. આમ અંશ વિના માત્ર માન્ય છે. વર્ષા કાલમાં જેવી રીતે વાવણી પહેલા ભૂમિપુત્રો એટલે કે ખેડૂતો પોતાના ખેતરોને ખેડે છે, ધરતી પોચી કરે છે અને તેમાંથી અવરોધક એ કાંટા કાંકરા જાડા પથ્થર આવી બધી જ વસ્તુને દૂર કરી અને ઉગી ગયેલા છોડવાઓને પણ નિંદી નાખે છે. એટલે આ જે આપણે નિંદામી શબ્દ બોલીએ છીએ ને, એમાં નિંદા કરવી એ જુદા અર્થમાં છે, પણ આવી રીતે જે અવરોધક પરિબળ હતો એને દૂર કરી નાખવાની ક્રિયા એ નિંદામીમાં પણ આવી જાય છે. આવી રીતે ભૂમિને ધાન્ય પકાવવા માટે યોગ્ય બનાવવામાં આવે છે. તો આજે આપણે પણ સાથે મળીને આત્માની ધરતીમાં ક્ષમાના બીજનું વાવેતર કરતા પહેલાનું કાર્ય કરવાનું છે. આપણી ભૂમિકા ગમે તે હોય, આપણે જ્યાં છીએ ત્યાં, પણ આપણે મુખ્ય કામ એ કરવાનું છે કે આપણે આપણી પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને, અતિક્રમણ કરીને, આક્રમણ કરીને જે દોષો સેવ્યા છે એ બધા દોષોને આપણે પ્રતિક્રમણ વડે ટાળી નાખવા છે. સંવત્સરી પ્રતિક્રમણ એ અનંતાનુબંધીના ગાઢા ચીકણા કર્મના બંધાતા પહેલાના ભાવોનો નાશ કરીને ક્ષમાની કૂપળો ઉગાડવાનું કાર્ય કરે છે. તો આવી રીતે મિથ્યા દ્રષ્ટિ માટે, અનંતાનુબંધી જ્વાળા જીવો માટે, એવા સમગ્ર જીવોને માટે જો નાની કે છે અનંતાનુબંધીના ઘરમાં ન ચાલ્યા જવું હોય તો આપણે એક વર્ષની અવધિ પૂરી થાય, ગયા વર્ષે આપણે સંવત્સરી પ્રતિક્રમણ કર્યું હતું, કેટલા બધા હળુકર્મી જીવ છે કે જેઓએ
दैनिक अने रायसी एटले राय प्रतिक्रमण ए हमेश ने माटे कर्यु हशे। केटलाक जीवो ए कदाच रोज नहीं कर्यु होय तो बीज पांचम आठम अग्यारस वगैरे तिथि पर्व मां कर्यु हशे। ए पण ना थयु होय तो पक्षी प्रतिक्रमण, ए पण ना थयु होय तो नानी के छे एक महीने एक वक्त प्रतिक्रमण, अने छेवट ए ना थाय तो चार महीने एटले चौमासी प्रतिक्रमण। आ रीते अप्रत्याख्यान वर्णी, प्रत्याख्यान वर्णीय, संज्वलन आ बधा कषायो एनी स्थिति दृढ़ न थई जाय एना माटे ज्ञानीए व्यवस्था आपी छे। पण ओछामां ओछुं वर्षे एक वखत, एक वर्ष पहेला जो आपणे प्रतिक्रमण न करीए तो ज्ञानी कहे छे के ए प्रतिक्रमण न करनारा आत्माना कषायो अनंतानुबंधीना घरमां चाल्या जाय। तो हवे आपणे आखा वर्षमां जे जे अपराधो थया छे, जे गुनाओ कर्या छे, जे भૂલો સેવી છે એના બધાને માટે નિકાચિત બનતા અટકાવવા માટે અને અનંતાનુબંધીના ઘરમાં જતા રોકવા માટે આલોટના વિધિ કરવાની છે। આ આલોટનાનો બીજો કોઈ વિશેષ એવો આગ્રહ નથી, પરંતુ એની કોઈ એવી શરત પણ નથી કે આ રીતે કરો, આમ જ કરો। પણ શરત એટલી જ છે કે આ સમાપનાની ટોચ છે અને આ ટોચ ક્લાઇમેક્સ સુધી પહોંચવાની સીડી રૂપે પહેલું પગથિયું છે। તો જ્યારે આત્માની અંદર ક્ષમાભાવનો આવેગ આવે છે, ક્ષમાભાવનો ઉત્સાહ જાગે છે, ક્ષમાભાવની ભરતી આવે છે, એ પહેલા નાની મને ને તમને કહે છે કે આપણે આલોટના કરી લેવાની છે। અરે સંથારા પહેલા પણ આલોટનાનો વિધિ જ્ઞાની અનિવાર્ય બતાવ્યો છે। તો તપરૂપ મોક્ષ માર્ગની સર્વભાવોની આપણા આલોટનાના માર્ગમાં આપણે આજે શરૂઆત કરી રહીએ છીએ। હવે આપણી પાસે જે અતિચાર છે એ આપણે 124 અતિચારો કહો કે 99 અતિચાર કહો, નાના ચાર, દસના ચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર, આ જિનશાસનના ચાર આપણને જે પાંચ આચાર પંચાચાર બતાવ્યા છે એ પંચાચારનું પાલન કરતા કરતા આપણા જીવનની અંદરમાં જે ક્ષતિ છે એ બધીના બધી જ ક્ષતિના નિવારણ માટે આપણે આખે આખા બધા જ ભાવોને જો વિવરણ કરવા બેસીએ તો આપણી એક કલાક તો શું પણ પાંચ કલાક પણ એમાં ઓછી પડે। એટલે જેમ આપણે કોમ્પ્યુટરમાં જઈએ, ફોનમાં જઈએ, કોઈ પણ ડિવાઇસનો યુઝ કરીએ તો એની અંદરમાં પ્રોગ્રામ જોતા પહેલા આપણે પાસવર્ડ એન્ટર કરીએ છીએ। તો આજની આપણી આલોચના એ માત્ર પાસવર્ડ જેવી છે અને આવો પાસવર્ડ એન્ટર કર્યા પછી જેમ આખી સાઇટ ખુલી જાય એમ આપણી સામે આલોચનાના બધા ભાવો ખુલી જાય એટલે આપણને એક પાઠનું જે પરમાત્માએ પ્રતિક્રમણ સૂત્ર આપ્યું છે એ પ્રતિક્રમણનો જ પાઠ છે, એ પ્રતિક્રમણ સૂત્ર જ છે। પણ એમાં બધા જ આલોટના કરવા યોગ્ય ભાવોને તાણા માણાની જેમ ગૂંથી લેવામાં આવ્યા છે, વણી લેવામાં આવ્યા છે અને આ સૂત્ર જે આપણે સ્ક્રીન ઉપર આપણા ઝૂમ ઉપર પહેલી વખત બતાવવામાં આવ્યું એમાં જે મૂકવામાં આવ્યું છે એ સૂત્ર સ્થાનકવાસી, ડેરાવાસી બધા જ ફિરકાઓને સર્વ માન્ય છે। એમાં કોઈ અક્ષર માત્રનો તફાવત નથી। તો પરમાત્માની કરુણા તો જીવો જીવોની, આત્મા એ આત્માની અને અનંત અનંત જીવો તરફની એક સરખી કરુણા છે। તો હવે જેમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે વર્તમાન કાળના જીવો માટે પણ રુચિની ભિન્નતા છે, જે સામે પાઠ દેખાય છે એ સૂત્ર તમે બધા જાણો છો। કેટલાક જીવો વિસ્તાર રુચિ વાળા હોય તો કેટલાક જીવો સંક્ષેપ રુચિ વાળા હોય, ઘણા જીવોથી આખું પ્રતિક્રમણ કંઠસ્થ ન થતું હોય, સામે કોઈ હાજર ન હોય તો પ્રતિક્રમણ કરાવી દેનાર પણ ન મળે એવે વખતે આટલા આપણી પાસે કી રૂપ, ચાવી રૂપ અને પાસવર્ડ રૂપ જે એક સૂત્ર છે એની આલોચના કરવાની સાથે આપણા તમામે તમામ અતિચારો આપણા મનમાં જાગૃત થઈ જશે। એવો સુંદર રહસ્ય ભરેલો એક આપણી પાસે સૂત્રનો પાઠ મૂકવામાં આવ્યો છે। તો આપણે બધા વર્તમાન કાળના પ્રમાદી, હીન, પુણ્ય અને નિર્બળ પુરુષાર્થ વાળા જીવો છીએ એવા જીવો માટે આ ખાસ સગવડ છે। ચાલો આપણે આ સૂત્ર તરફ એક નજર કરીએ। સમૂહની મર્યાદા પ્રમાણે સમૂહમાં ઉચ્ચાર નહીં કરીએ પણ મનોચક્ષુ સમક્ષ એક પછી એક સૂત્રના શબ્દો લાવીશું અને થોડું થોડું અર્થઘટન કરતા કરતા આપણે આલોચના કરશું। પ્રતિક્રમણ સૂત્રના બીજા પાઠ રૂપે રોજ બોલવામાં આવતું આ સૂત્ર
संक्षिप्त प्रतिक्रमण सूत्र पण कहेवाय छे अने रोज विस्तृत प्रतिक्रमण न करनारा पण आटलो नियम करे के रोज पथारी मां पड़ता पेला रात्रे मारे आ एक प्रतिक्रमण नी आलोचना करवा माटे आ एक सूत्र आखु बोल्या पेला हूँ रात्रि ना पथारी मां ऊंघीश नहीं अने सवारे उठीने ज्यां सुधी आ एक पाठ नो प्रतिक्रमण आलोचना निंदा ग्रहा ने प्रतिक्रमण नो विधि कर्या पछी ज हूँ मारा नवकारसी प्रत्याख्यान ने पाळी लूं। तो आ रीते प्रतिक्रमण ना भाव ने आपणे आटलू नानू मूल्य चूकवीने पण आराधना करी शकीए छीए। जुओ प्रतिक्रमण सूत्र मां आपणने पहेलो शब्द आपवामां आव्यो छे इच्छामि ठामी, एटले आजे आपणे बधा एक स्थान मां बेठा छीए एटले परमात्मानी पासे हाथ जोड़ीने विनंती करीए छीए के हे परमात्मा मारी इच्छा छे के हूँ एक स्थाने रहूं। एटले आ पाठ आपणे कौशक शब्द थी एटला माटे लीधो छे के अत्यारे मन वचन कायाना योग आपणे एकाग्र थईने વિચારજો તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપાણમ વાસરામી બોલીએ છીએ ને, તો એ જ રીતે કાયાને સ્થિર કરીને વચનને મૌન કરીને અને મનને એકાગ્ર કરીને આપણે આ આલોચના કરવાની છે। નાની કહે છે કે મોક્ષ તો આપણી હથેળીમાં છે પણ અનુભવ કરવા માટે આવા નાના અનુષ્ઠાનો કરવાથી આપણને એનો અનુભવ પણ થશે અને આપણને ખબર પડશે કે આપ જો મે દેવસ્યો એટલે એમાં કહેવામાં આવ્યું છે જો અતિચાર છે આલોચના છે ધીરજ રાખજો એક એક અતિચાર એમાં આવી જશે। જો મે દેવસ્યો આ દેવસ્યો શબ્દ છે ને ત્યાં આપણે બોલવાનું છે જે મે સંવત્સરી જે મારા જીવે સંવત્સરી સંબંધી એટલે આખા વર્ષ દરમિયાન જે જે પ્રકારે પાપ દોષ કર્યા છે તે બધા પાપ દોષનું હવે હું સંક્ષેપમાં વિવરણ કરીને મારા આત્મા સાથે જોડાણ કરીને એનું મિચ્છામી દુકડમ કરીશ। તો એની અંદરમાં દેવસ્યમ રાયમ પક્ષી ચોમાસી આ બધા શબ્દ છે પણ આજના દિવસે આપણે સમારિક શબ્દ સમત્સરિક શબ્દ આપણી ભૂમિકા પ્રમાણે વાપરી રહ્યા છીએ। હવે શરૂ થાય છે અતિચાર જેની આલોચના આપણે આજે કરવાની છે। આ પાઠ કી સમાન છે જેને પ્રતિક્રમણ અતિચારોની ખબર છે એને સંક્ષેપમાં બોલતા આખી ચેનલ ખુલી જવી જોઈએ। વિચાર કરજો કે જેને પ્રતિક્રમણ આવડે છે એની સામે તો એક શબ્દ આવશે તો પણ આખી ચેનલ ખુલી જશે, પણ જેને પ્રતિક્રમણ નથી આવતું આવડતું એને માટે પણ આખી સાઇટ ઓપન થવાનો આપણે પ્રયત્ન કરશું। જો મે સંવત્સરી અયારો કવો એટલે મે આખા વર્ષ દરમિયાન જે અતિચાર કર્યા છે જે પણ અતિચાર મે કર્યા છે આ શબ્દમાં સામૂહિક એકરાર છે। આ શબ્દમાં બતાવવામાં આવે છે કે જેટલા પણ અતિચાર છે જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તપાચાર એ બધા આચાર અનાચારો આચાર છે એને બદલે અનાચારો મેં સેવ્યા છે એનું હું આજે પ્રતિક્રમણ કરું છું આલોચના કરું છું। એટલે આનો સામૂહિક એકરાર કર્યા પછી આપણે ત્રણ રીતે ત્રણ યોગ થી લાગે છે કે આપણે મન વચન કાયાથી કરવું નહીં કરાવવું નહીં અનુમોદવું નહીં એ રીતે આપણી આલોચના કરવાની છું। તો જેનો ઉચ્ચાર આપણે સામાયિકની પૂર્ણાહુતિમાં કરીએ છીએ ને કે દસ મનના દસ વચનના બાર કાયાના આટલો શબ્દ આવે એને જગાએ આપણે ખાલી બોલીએ કાયો વાયો માણસ્યો એટલે આપણને સમજમાં આવે છે કે કાયા વડે વચન વડે અને મન વડે અહીં સામાયિક વ્રત અને અનર્થાદંડ વિરમણમ વ્રત આ બધા જ વ્રતના ભાવોની મુખ્યતા સાથે આપણે વિચારવાનું છે। તો હવે આપણે આગળ વધી રહ્યા છીએ આપણી કાયાની અજતના કાયો કાયો એટલે કાયાની અજતના ઈચ્છામી ઠામી કૌશગમ જોમે સંવત્સરી અયારો કવો પછી પેલો શબ્દ આવે છે કાયો કાયા એટલે આપણા જીવનમાં મારી ને તમારી કાયા આપણા માટે ઔદારિક શરીર એ મોક્ષનું સાધન છે છતાં પણ આપણે આ કાયા વડે અનંતો સંસાર વધાર્યો છે। યાદ કરો આંખ બંધ કરીને વિચાર કરો કે ભગવાનની આજ્ઞા તો એવી છે કે જયમ ચરે જયમ માસે જયમ સયે જયમ ભુજંતો વાસંતો પાવકમમ ન બંધઈ એ જીવાત્મા તું જતનાપૂર્વક યતનાપૂર્વક જાગૃતિપૂર્વક જૈણાથી ચાલજે જૈણાથી ઉભો રહેજે જૈણાથી બેસજે જૈણાથી સૂજે આ પ્રમાણે અવેરનેસ ભૂલી હે પરમાત્મા મેં પ્રમતપણે અજ્ઞાનપણે
गांडपण मां आवी मद मां आवी अनेक अनेक जीवोने कचड़िया छे डुबाड़िया छे सड़गाव्या छे फूक मां उड़ाड़िया छे अरे पानी मां हवा वहाव्या छे छेद्या छे भेद्या छे परितापना पिलमना उपजावी छे आ काया वड़े मैं ने तमे पृथ्वी पानी अग्नि वायु ने वनस्पति ना अनंत जीवो साथे एवी तो विराधना करी छे के चालिए तो जाने धरती ने खुंदी नाखता होय पग नीचे अनंत जीवो ने कचड़ी नाख्या छे पानी ना अनंत जीवो ने आपणे पीवामां तो वापर्यु एना करता वधारे वेड़प्यु छे वायु कायना जीवने विना कारणे आपणे घरमां आ बधा वायुना कतलखाना 24 कलाक चलावीए छे टीवी चाले छे फ्रीज चाले छे पंखा चाले छे आपणा एसी चाले छे अने ठंडी आवशे त्यारे हीटर चाले छे आ बधा स्थावर जीवोना कतलखाना छे तो ज्ञानी मने ने तमने कहे छे के आपणे आजे याद करवू छे जो एक वखत पण आपणे कोई मूल्यवान दाखला तरीके तमारी डायमंड नी रिंग के बुटिया क्यांय पण मूकी आव्या होय अने मूर्खाई थी गुमावी होय तो आपणे એ મૂર્ખાઈ ફરીથી કરતા નથી એક ગોથું ખાઈ ગયા હોય અને મોટું ફ્રેક્ચર આવી ગયા હોય તે જગ્યાએ ચાલતા ચાલતા પણ બીજી વાર સાવધાન થઈ જઈએ છીએ અને તો જ્ઞાની મને ને તમને કહે છે જેમ આપણું નુકસાન આપણને યાદ રહી જાય છે એમ જ્ઞાની કહે છે મનુષ્યના ભાવમાં તને મળેલી કાયા વડે તે કેટલી ભૂલો કરી છે એને યાદ રાખ અને નક્કી કર કે આજના સંવત્સરી પર્વે માત્ર બોલી જઈશ કે 2 લાખ બેન્દ્રી 2 લાખ તેન્દ્રી 2 લાખ ચૌરેન્દ્રી આ બધું બોલી જવાથી કાર્ય પૂરું નહીં થાય પણ કાયો શબ્દ બોલતાની સાથે આમાં જયારે કાયો શબ્દ આવ્યો ને ત્યારે આપણી સાથે વર્ષભરના બધા જ અતિચારોની આપણે આલોચના થવા માંડવી જોઈએ અને વાયો હવે વાયો એટલે વચન વડે મેં ને તમે વચન લબ્ધિ મને ને તમને જીભ મળતા અનંતો કાળ ગયો છે અનંત કાળ આપણે સ્થાવરના જીવમાં વિતાવ્યા પછી દ્રવ્યથી પણ આ જીભ મળી છે એ દ્રવ્યથી જીભ મળી એ તો ઇન્દ્રિય તરીકે મળી હતી પરંતુ બોલવાની વચન લબ્ધિ તો જ્યારે આપણે સંગની પંચેન્દ્રિયમાં આવ્યા ત્યારે આપણે બોલ્યા અને એમાં પણ પશુ પંખી અવાજો કરે છે પણ આપણે જે રીતે બોલીએ છીએ એ બોલવાનો અધિકાર પક્ષી સુધી પણ નથી નારકી દેવતા તિર્યંચ અને મનુષ્ય એમાં નારકીને તો બોલવાનો અવકાશ નથી અને તિર્યંચોને અવકાશ છે પણ એની પાસે વિકાસ નથી અને દેવલોકના દેવો અવધિ જ્ઞાનમાં બધું જુએ છે એટલે ત્યાં ભાષાનો પ્રયોગ નહીવત છે તો હવે જેને વચન લબ્ધિ મળી છે એવા મનુષ્ય ભાવમાં મેં ને તમે કેટલા ભાવો વિરાધનાના કર્યા છે એ આંખ સામે લાવો વિઝ્યુલાઇઝ કરો કોઈને કડવા વચન કહ્યા છે કોઈને અપશબ્દ બોલ્યા છીએ કોઈના માટે આપણે અસત્ય વાણીનો ઉચ્ચાર કર્યો છે અપમાનો કર્યા છે કર્કશ કઠોર છેદકારી ભેદકારી માર્મિક વૃષા નિશ્ચયકારી આવી વાણીના દોષો ભગવાને બતાવ્યા છે મેં ને તમે આખા વર્ષ દરમિયાન આવા કોઈ પણ પ્રકારે વાયાઓ એટલે કે વચનનો દોષ કર્યો હોય તો અંદરમાં આપણે ઉતરી જવાનું છે આજે યાદ કરો કોને દુભવ્યા કોના માટે કડવા વચન બોલ્યા કોના માટે અપમાનજનક વચન બોલ્યા આ બધું અંદરમાં ઉતરીને આપણે આજેનું મીછામી દુકડમ લેવું છે નિમિત્ત મળતા જ ભડકો કરીએ છીએ આપણે આચરેલા આ વચનના દોષો કોઈને દ્રાસકો પડાવ્યો હોય કોઈની ખાનગી વાત આપણે છતી કરી દીધી હોય એટલે કે મર્મ ખોલ્યા હોય અને મસ્કરી હાંસી એના વડે આપણે હીણપતનો અનુભવ નાની કે છે કે જૈન શાસનમાં મસ્કરી કરવી હાંસી મસ્કરી કરવી એને પણ શું કહેવામાં આવ્યું છે દોષ કહેવામાં આવ્યો છે મને ઘણાએ પ્રશ્ન કર્યો કે આ તો નિર્દોષ આનંદ કહેવાય આ નિર્દોષ આનંદ નથી નાની કહે છે હાંસી અને મસ્કરીમાં એક છુપ્પો તિરસ્કાર છે જેની તમે ફિલ્મ ઉતારતા હો જેની ફિરકી લેતા હોય આપણી ભાષામાં એ વ્યક્તિને જેને એ લાગુ પડતું હોય એનો આત્મા દુખાતો હોય કે ન દુખાતો હોય તો જ્ઞાની કહે છે હાસ્ય નિર્દોષ નથી પ્રસન્નતા નિર્દોષ છે આત્માનો આનંદ નિર્દોષ છે પણ હાસ્ય તો બીજાની નબળાઈ ઉપર આવે છે એટલે આવી ખોટી ઠઠ્ઠા મસ્કરી કરી હોય હાંસી કરી હોય કોઈના મર્મ ખોલી નાખ્યા હોય ખોટી સાક્ષીઓ આપી હોય આપણે જ્યારે કોઈ આપણને પૂછે ને કે મેં તો કેટલું બધું સહન કર્યું હવે તમે કયો કે આનાથી વધુ સહન થાય અને એ વખતે આપણે શું કહીએ સાચી વાત છે ઇટ ઇઝ ઇનફ તો જ્ઞાની કહે છે
કે આને તે ખોટી સાક્ષી આપી કહેવાય. પરમાત્માની આજ્ઞા નથી કે તારે આ પ્રકારે જીન વચન થી વિરુદ્ધ નું વાક્ય કરવું હોય એટલે આ રીતે કોઈને જસ્ટિફાય કર્યા હોય તો તસમ ઈચ્છામિ દુક્કડમ. હવે શબ્દ આવે છે માણસ્યો. માણસ્યો એટલે મન. આનંદનજી જેવા અવધૂત યોગી કહે છે મનડું કિમિહી ન બાજે કુંથુજી ન, મનડું કિમિહી ન બાજે. આ અનંત ઊંડાણ વાળું મન છે, એની ચાલાકીઓ એટલી બધી છે કે જ્ઞાની મને ને તમને કહે છે કે જો કુંથુનાથ પરમાત્માને વિનંતી કરતા આનંદજી એમ કે આનંદગનજી એમ કે છે કે જીમ જીમ જતન કરું તીમ તીમ અળગવું પાસે. આ મનને જેમ પકડવા જઈએ છીએ એમ એમ મન છટકતું જાય છે. તો આપણા જીવનની અંદર ચાલાકીઓ છેતરપિંડીઓ અને બુદ્ધિના નામે આપણે જે વ્યવહાર કરીએ છીએ એવા વ્યવહારો મેં કર્યા હોય, મનની અંદરમાં આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન સેવ્યા હોય, મનની અંદરમાં આપણા ડિવાઇસમાં જે આપણે આખે આખા પ્રોગ્રામિંગ કર્યા છે એ પ્રોગ્રામિંગમાં આજ સુધી આપણે હંમેશા ખોટાને જસ્ટિફાય કર્યું છે, એના એક્સક્યુઝ આપ્યા છે. તો જ્ઞાની કે છે આ મનની શક્તિ અનંતી છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ પણ મનના જ વિચારમાં એક વખત સાતમી નર્ક સુધીના કર્મો બાંધી ગયા હતા અને એ જ મનને સવડે રસ્તે લાવ્યા. તેનું મન આગળ વધીને એ કેવળ જ્ઞાન કેવળ દર્શનને પામે એટલી ઊંચાઈ સુધી પહોંચી ગયા. એટલે જીવનની અંદર કાયો વાયો માણસ શબ્દ બોલતાની સાથે આખા વર્ષ દરમિયાન કાયાથી વચનથી કે મનથી કોઈ પણ પ્રકારે આપણે અતિચાર સેવ્યા હોય તો અરિહંત અનંત કેવડી ભગવંત ગુરુની સાક્ષીએ તસ મિચ્છામિ દુક્કડમ. પછી શબ્દ આવે છે ઉત્સુકતો. ઉત્સુકતો એટલે તો શબ્દ પણ બહુ મહત્વનો છે. વચનના દોષનો આ ઉત્સુકતો શબ્દ ખાસ યાદ રાખજો. ઉત્સૂત્ર પર ઉપના કરવી. ઉત્સુક આપણે કહેશું કે ના આપણે તો ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કાંઈ બોલતા નથી, પણ જ્ઞાની મને ને તમને કહે છે કે આપણો અભિપ્રાય અજ્ઞાન ભર્યો છે. જ્યારે કોઈ પણ આપણને કશું પૂછે ત્યારે આપણે ક્યારેય દાવા સાથે આપણી માન્યતાને બીજાના મગજમાં ઠસાવી હોય તો જ્ઞાની કે છે મરીચીના ભવમાં ભગવાન મહાવીરે શું કર્યું. ભગવાન મહાવીરે તીર્થંકર નામ ગોત્રનું બીજ વાવ્યું પણ એ બીજ ઉખેડવામાં એને માત્ર એટલું જ કર્યું હતું કે મનની અંદરમાં ધર્મ ત્યાં પણ છે ને ધર્મ અહીંયા પણ છે. જો ધર્મ ત્યાં છે એની તો ના જ નથી પાડી, માત્ર એટલું બોલ્યા કે ધર્મ અહીં પણ છે. અને જ્ઞાની કે છે એને ઉત્સૂત્ર ના કારણે પરમાત્માની આજ્ઞાનો એ વખતે જે આંતરિક વિરોધ થયો, જે રીતે એને દોષ સેવ્યો, એના કારણે એને તીર્થંકર નામ ગોત્રનો વાવેલું બીજ બળવા માંડ્યું હતું. તો મારા ને તમારા જીવનમાં આપણે ઉત્સૂત્રની અને ઉન્માર્ગની આવી આ જે ચાર શબ્દો આવ્યા ને એની અંદરમાં આ બે શબ્દ બહુ મહત્વના છે. ઉમ ગો ઇહંપી થંપી કવિલા હે કપિલ. કપિલ એટલે મરીચી પાસે આવેલો પહેલો શિષ્ય કે જેને મરીચી ભગવાન મહાવીરે મરીચીના ભાવમાં આવો પોતાનો એક શિષ્ય બનાવવા માટે આ રીતે પરમાત્માના માર્ગ ઉપર બેસીને નાની મને ને તમને કહે છે કે આપણે જ્યારે પણ કોઈ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હોઈએ અને પછી માલ આપણો પર્સનલ વેચીએ તો કંપની આપણને શું કરે. આજે હું ને તમે પરમાત્માના બ્રાન્ડ એમ્બેસેડર છીએ. સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા આ ચાર એના જીવન વ્યવહારમાં યથાશક્તિ પણ જે કરે એ યથાશક્તિ હોય, પરંતુ જે વિચારે જે બોલે એમાં તો એમની પાસે પૂરેપૂરી શક્તિ છે. તો ક્યારેય પણ આપણા જીવનમાં આપણે કોઈ પણ પ્રકારે આપણો અભિપ્રાય આપીને ઉન્માર્ગની સ્થાપના કરી હોય, સન્માર્ગની ઉથાપના કરી હોય, એટલે આ કપિલ જે મરીચીનો શિષ્ય બન્યો એને દેવલોકમાંથી આવીને પણ દેવલોક મૃત્યુ થયું દેવલોકમાં ગયા, આવીને પ્રભાવ વધારવા માટે પોતાના શિષ્યોને આવીને કહ્યું કે જુઓ હું દેવલોકનો દેવ છું, મેં આ માર્ગ મરીચીએ બતાવેલો માર્ગ એની આરાધના કરી અને હું આજે દેવલોકમાં છું, તમે પણ વિના સંકોચે આ માર્ગને અનુસરો અને અવશ્ય તમે ઉર્ધ્વગમન કરશો.
આટલું કર્યું અને એના કારણે જ્ઞાની કહે છે મરીચી એટલે ભગવાન મહાવીરનો આત્મા અને કપિલ એટલે ગૌતમ ગણધરનો આત્મા આ ગુરુને શિષ્ય ભટકી ગયા એટલા ભટક્યા કે દાદા ઋષભદેવના કાળથી શરૂ કરેલી યાત્રા પહેલા તીર્થંકરથી શરૂ કરેલી યાત્રા 24માં તીર્થંકરના કાળ સુધી કેટલા અસંખ્ય ભવ કર્યા તિર્યંતના ભવમાં ગયા દેવલોકના ને મનુષ્યના ભવ તો અલ્પ થયા છે પણ અસંખ્યાતા ભવ એ તિર્યંતના ભવમાં ગયા છે અને પરમાત્મા મહાવીર સ્વામીનો આત્મા કહે છે મરીચીના ભવમાં કરેલી ભૂલે મને ક્યાં નર્ક સુધી પણ દોરી ગયા હતા તો જ્ઞાની કહે છે આપણા જીવનની અંદર આપણે આવી કોઈ પણ ઉન્માર્ગની સ્થાપના કરી હોય સંસારમાં જે ચાલે છે તે ચાલવા દો જગતને જે કરે છે એ કરવા દો પણ મારે ને તમારે તો એક જ માર્ગની પરોપના કરવાની છે કે પરમાત્માને કોઈ પૂછે કે મારે કેટલું સહન કરવું તો જ્ઞાની શું કે કોઈ કે મેં 10 વર્ષ કર્યું કોઈ કે 20 વર્ષ કર્યું કોઈ કે 50 વર્ષ કર્યું તો આપણે કહી ઇટ ઇઝ ઇનફ ના બીજી વાર દોહરાવું છું રિપીટ કરું છું આપણે પરમાત્માનો જવાબ હતો ક્યાં સુધી સહન કરવું તો કે જ્યાં સુધી ઉદય થાય તેથી ત્યાં સુધી કેટલું સહન કરવું તો કે જેટલું ઉદયમાં આવે એટલું એટલે જ્યાં સુધી ઉદયમાં આવે જેટલો કાળ ઉદય ચાલે અને જેટલું ઉદયમાં આવે આ બધું સહન કરવું જ જોઈએ કોઈને પણ ઇટ ઇઝ ઇનફ કહીને આપણે ભગવાનના માર્ગની વિરુદ્ધ જવું નથી તો જીવનની અંદર આપણે આ પ્રકારે જે દોષ કર્યા છે વચનના એનું મિચ્છામી દુક્કડમ લીધું હવે કાયાના દોષની વાત આવે છે અકપ્પો અકપ્પો એટલે કાયાને કલ્પે નહીં એવા કાયાના જેટલા દોષ છે એને અકલ્પ કહેવામાં આવ્યા છે આ બે કાયાના દોષ છે અકપ્પો અને અકર્ણીજો આપણા શ્રાવકના વ્યવહાર મારા ને તમારા જીવનમાં જગન્ય એટલે ઓછામાં ઓછું અને ઉત્કૃષ્ટ એટલે વધુમાં વધુ કાંઈ ન થાય તો હું ને તમે એક વ્રત ધારીને એક કરણ એક યોગથી આપણે ખાવા માટે ભોજનમાં કેટલી વસ્તુ જોઈએ પીવા માટે 6-7 ગ્લાસ પાણી જોઈએ પહેરવા માટે તો એકી સાથે 10 વસ્ત્ર પહેરાતા નથી એટ એ ટાઈમ આપણે જે વસ્ત્રો પહેરીએ છીએ જે અલંકાર વગેરે વાપરીએ છીએ જે પણ વસ્તુ કરીએ છીએ એ બધામાં આપણે વિવેક કરવાનો છે તો જ આપણે કાયાના દોષથી બચી શકશું એટલે કાયાનો જે વ્યવહાર છે એની અંદરમાં જૈણાનો અભાવ છે દ્રવ્ય જૈણા અને ભાવ જૈણા દ્રવ્ય જૈણામાં આપણે પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ વગેરે સાથેનો વ્યવહાર અને ભાવ જૈણામાં આપણે જે 14 નિયમ ધારીએ છીએ એમાં સમાવેશ થતા આખા જગત તરફની આપણી જે દ્રષ્ટિ છે એનો વ્યવહાર છે તો આ વ્યવહારને આપણે કઈ રીતે મર્યાદિત કરવો છે એનું માર્ગદર્શન આપણને શ્રાવક વ્રતમાં આપ્યું છે પરંતુ હે પરમાત્મા તારા માર્ગને મેં સ્વીકાર્યો નહીં એથી કરીને મેં આવા જેટલા કાયાના અપરાધો કર્યા છે એનું હું તસ મિચ્છામી દુક્કડમ લઉં છું અકર્ણીજો અકર્ણીજો એટલે ન કરવા યોગ્ય અકર્ણીય નાની મને તમને કે છે સાતાની જંખના એમાં સમતા ભૂલી ગયા છીએ સમતા એક વખત પણ રાખી નથી અને પહેલું સુખતે જાતે નર્યા પહેલું સુખતે જાતે નર્યા કરી કરીને જીવનભર આપણે હમણાં તમે વિચાર કરજો વર્તમાન કાળ સારી વાત છે જાગૃતિનો કાળ છે પણ હમણાં કોઈને પૂછે ને કે રિટાયર્ડ થયા પછી હમણાં શું ચાલે છે તો કે બસ હું તો એટલો બધો રેગ્યુલર થઈ ગયો છું કે સવારે ઉઠીને ફટાફટ નિત્યક્રમ પતાવીને ક્યાં ચાલ્યો જાઉં છું જીમમાં ત્યાં કેટલા કલાક ગાડી શકીએ અને એક જ સામાયિક કરવાની હોય તો કાયાને કષ્ટ પડે અને જ્ઞાની કહે છે કે પહેલા આપણે મજૂરી બચાવવા માટે કષ્ટ બચાવવા માટે સાધનો બનાવ્યા હાથે પગે જાતે શરીર વડે જે કરવાનું હોય એ બધું મશીન વડે કર્યું અને હવે મજૂરી ખરીદવાના પૈસા આપીએ છીએ જીમમાં પૈસા ભરીને એક્સરસાઇઝ કરવા જઈએ છીએ જો શરીર સાચવવું એની મના નથી પણ જ્ઞાની કહે છે શરીર સાચવવા માટે આપણા પરમાત્માની આજ્ઞા સાથે આપણે જો કરુણા ભાવ સાથે સાતાના વ્યવહારથી જીવોની જૈણા કરી હોત તો આજે સાતા ખરીદવાનો પ્રશ્ન આવ્યો ન હોત એટલે પહેલું સુખતે જાતે નર્યા એમ ગોખવાને બદલે પહેલું સુખતે આત્મ જ્ઞાન બીજું સુખતે કોઠીએ જાર આવું બધું ગોખ્યું છે તો જ્ઞાની કે છે જીવનમાં 4 સુખ છે મનુષ્ય ભવનો એક જ પ્રોજેક્ટ છે પહેલું સુખતે આત્મ જ્ઞાન
ज्ञान, बीजू सुखते बनु चारित्रवान, એટલે ચારિત્રવાન એટલે ઓછામાં ઓછું શ્રાવક પણ, અને ત્રીજું સુખતે વિતરાગ વિજ્ઞાન એટલે કેવળ જ્ઞાન, અને ચોથું સુખતે પામું નિર્વાણ. આ કાયા વડે આ ચાર વસ્તુ માટે, આત્મજ્ઞાન પામવા માટે, ચારિત્રવાન બનવા માટે, કેવલી બનવા માટે ને સિદ્ધ ગતિને પામવા માટે આ કાયા સાધન છે. આ કાયા વડે એવી સાધના કરીએ કે જેથી કરીને માત્ર સાતા સાતા ને ભોગવટાની ભૂખ ટળી જાય અને આત્મ કલ્યાણના ભાવ જાગે. તો આવા છકાય જીવના કતલખાનામાંથી બહાર આવી ને મેં આત્મ ધ્યાન ન કર્યું હોય, કાયાને સાચવી ન હોય તો તસ્મ ઈચ્છામિ દુક્કડમ. અકરણીજો, અકરણીય, અકરણીજો એટલે કરવા યોગ્ય નહોતું એવું બધું જ મેં આ શરીર માટે, કાયા વડે, કાયા માટે, અને કાયાના જ કારણે. આપણે અભક્ષ્ય અભક્ષ્ય નો વિચાર નથી કર્યો. આની વાતો કરીએ ને તો એક જ નાનો દાખલો તમને આપું છું કે આપણે હર પડે આપણને ગરમા ગરમ જોઈએ બધું, બરાબર છે ને? ચા પાણી પીતા હોય ને વચ્ચે પણ ચા કોફી ઠંડા થઈ જાય તો ઉભા થઈને શું કરવાનું? ઉભા થઈને માઇક્રોવેવમાં કપ મૂકી દેવાનો. અમારા સામે બેઠા છે રેખાબેન, એ કહે છે કે ચા ગરમ કરવા માટે તો માઇક્રોવેવ ચલાવવું જ પડે ને. સાચી વાત છે. નાની મને ને તમને કહેશે કે ક્યારેક તમે 5-7 સ્ટાર હોટલમાં ગયા હો અને ત્યાં પણ મસ્તીથી આખા રૂમમાં બધા મિત્રો ભેગા થયા હોય અને ચા કોફી ઠંડા થઈ જાય, એ વખતે આપણે માઇક્રોવેવમાં જ્યારે ખોલીએ અને એમાં કપ મૂકવા જઈએ, આપણો કપ મૂકતા પહેલા એક ચીટ બહાર આવે અને ચીટમાં એમ લખ્યું હોય, પ્રાઇઝ આપ્યું હોય કે યુ કેન યુઝ ધીસ માઇક્રોવેવ બટ પર યુઝ યુ હેવ ટુ પે $100. હવે આપણે માઇક્રોવેવમાં કપ મૂકશું? બધા ના પાડે છે, નહીં મૂકીએ, કારણ કે આપણે પૈસાની કિંમત જાણીએ છીએ. એક એક ડોલિયર કમાતા, એક એક પેની કમાતા કેટલી મહેનત પડી હતી. પણ નાની મને ને તમને કહે છે કે જ્યારે આપણે કપ ઉપાડીને પાછો ગરમ કરવા જઈએ, જ્યારે આપણે ઇલેક્ટ્રિક સાધનોનો, ઇલેક્ટ્રોનિક સાધનોનો જીવન વ્યવહારમાં આવતા જેટલા આપણા આ સાધનો છે એ બધા જ છક્કાય જીવના જીવો માટે શસ્ત્રો છે, એનો ઉપયોગ કરવા માંડીએ ત્યારે વિચાર કરવાનો છે કે એક વખત ની ઇલેક્ટ્રિસિટી ને સ્વિચ કરવામાં પરમાત્મા એમ કે છે કે એક અઠમ નું પ્રાયશ્ચિત આવે, બુજાવવામાં પણ જો છઠ નું પ્રાયશ્ચિત આવે, મે બી કે બુજાવવામાં છઠ નું આવતું હોય ને કરવામાં અઠમ નું આવતું હોય, પણ એક છઠ અઠમ આપણે એક વખત સ્વિચ ઓન ને ઓફ કરીએ અને આવતા હોય તો કઈ રીતે પરવડે? $100 ના પરવડે એ તો માન્યું, પણ આપણને એક છઠ અઠમ જો એક વખતમાં કરવા પડવા, ખાલી પ્રાયશ્ચિત રૂપે કરવો પડતો હોય તો આપણને આ કોઈ પણ હિસાબે પોસાય નહીં. એક કલ્પના કરી જુઓ, એક કટોરામાં કીડાઓ ભરીને તમને માઇક્રોવેવમાં મૂકવાનું કહેવામાં આવે તો આપણે માઇક્રોવેવમાં મૂકી નહીં શકીએ, કારણ કે એનો તરફડાટ આપણને દેખાય છે, એની વેદના દેખાય છે. પણ જે પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિના જીવ છે એનો તરફડાટ, એનો વલવલાટ, એની પીડા, એની યાતના આપણને દેખાતી નથી. એટલે આપણે જીવનની અંદર અકરણીય એવી આપણે દરેક ક્રિયાઓ આપણા જીવનની અંદર કરી રહ્યા છીએ. થોડો વિવેક કરવાનો છે, થોડો સહન કરવાનો આપણો સ્વભાવ નથી. એને માટે પરમાત્માએ તો જ્યારે દીક્ષા લીધી મહાવીર સ્વામીના માર્ગમાં, એમણે પહેલા અભિગ્રહ કર્યો હતો કે સહી સ્વામી ખમી સ્વામી, હું સહન કરી લઈશ, ખમી લઈશ, તિતિકી સ્વામી હું તિતિક્ષા કરીશ. એને બદલે આપણે તો કહીએ છે આવું તો સહન મારાથી થાય નહીં, આવું કેમ કરીને ખમાય? આપણે ઘરમાંથી નીકળ્યા, બહાર ટેમ્પરેચર થોડું હાઈ છે અને હજી તો ગાડી ગરાજમાંથી બહાર નીકળી અને આપણા મુખમાંથી શબ્દ નીકળે કે બહુ જ ગરમી છે. અરે ભાઈ, એસી ચાલુ કર્યું છે, એસી થી ઠંડક આવે ને ગાડી ઠંડી થાય એટલી વખત પણ આપણે સહન કરી શકતા નથી કાયાનો, કષ્ટનો. આ આપણો જે સાતા સીડીઓ સ્વભાવ છે એ આપણને ક્યાં લઈ જશે? હે ભગવાન, આ રીતે મેં જે ભાવો કર્યા છે એ સૌનું હું મિચ્છામી દુક્કડમ લઉં છું. જ્યારે માઇક્રોવેવ ચાલુ થાય ત્યારે કલ્પના કરજો, અંદર રહેલા વાયુ કાયના અનંતા જીવો તરફડે છે. જ્યારે એસી કે હીટર ચાલુ થાય ત્યારે પણ આખી એર ને આપણે ટન ની ટન એર
अपनी आ मात्र 6 फूट काया ने ठंडी गरम राखवामां विचार करीए छीए के आपणी साता मळे, पण जीवोनी यातनानो विचार कर्यो नथी तो आवा मारा पापो तस्सम इच्छामि दुक्कड़म। हवे आवे छे मनना दोषो, दुज्जाओ दुवी चिंत्यो। दुज्जाओ एटले दूर ध्यान, आ बे ध्यान छे आर्त ध्यान अने रौद्र ध्यान, आ बन्ने मनना दोष छे। हर समये 24 कलाक आपणा मनमां दूर ध्यान चाले छे। क्यारेक विचार करजो इष्ट नो योग अने अनिष्ट नो वियोग, गमे त्यां बैठा होय, गमे त्यां उभा होय, गमे त्यां सूता होय, मने मनगमतुं बधुं थावो ने अणगमतुं दूर थावो। आवी विचारणामां बधा ज पापोनो समावेश थई जाय छे। मनगमतुं मेळववामां અને અણગમતું દૂર કરવામાં આપણે વિવેક ચૂકી જઈએ છીએ, તો આના તો અનેક ભેદ છે આખો, આપણે એનો સ્વાધ્યાય કરીએ ને તો પણ ઓછો સમય પડે। આવા પ્રકારે મનના દોષ કર્યા હોય, દુર્ધ્યાન સેવ્યા હોય, ઇષ્ટના યોગ માટે ને અનિષ્ટના વિયોગ માટે આપણે આકુળ વ્યાકુળ બન્યા હોય, આવા કોઈ પણ પ્રકારે મનના દોષ સેવ્યા હોય તો, આમ તો 10 મનના દોષ છે સામાયિકમાં આપણે બોલીએ છીએ। શાંતિથી એકવાર સામાયિક પાડો ત્યારે વિચારજો કે મેં બોલવામાં તો બોલી લીધું કે 10 મનના 10 વચનના 12 કાયાના, પણ આ દોષ શું છે જે આપણને લાગી ગયા, લાગી રહ્યા છે? આપણે વ્યવહારમાં બોલીએ તસ્સમ ઈચ્છામિ દુક્કડમ, તો આ મનના દોષ જાણવા જેવા છે, વચનના દોષ પણ જાણીને ઓસરાવવા જેવા છે, અને કાયાના દોષ પણ નિવારવા જેવા છે। તો આવો કોઈ દોષ લાગ્યો હોય, દુવી ચિંતિયો, આ બંને દુજાવો એટલે દૂર ધ્યાન, અને દુવી ચિંતિયો એટલે દૂર વિચારણા સતત ચાલુ છે। જુઓ જ્યારથી કોવિડ આવ્યું, હમણાં શું આવ્યું છે, મંકી પોક્સ। અરે ભાઈ, આપણે નાના હતા ને ત્યારે આપણે બધાએ શીતળા, ઓળી, અછબડા આ બધું જોયું છે। આપણે કહેશું કે એટલા મરતા નહોતા, જેટલા મરતા હતા ને એનો આપણી પાસે ડેટા તૈયાર નહોતો। બાકી તો 2-5 બાળકો હોય એમાંથી એકાદ બાળક શીતળામાં ચાલ્યું પણ જતું હતું, પણ એ વખતે આવો હેવોક, આવું પેનિક અને આ વાતાવરણ ઉભું નતું થતું। આપણે 2 વર્ષ સુધી સતત ને સતત વિચાર કર્યો છે કે ક્યારે કોરોના જાય, ક્યારે બધા વાયરસનો નાશ થાય, આ બધા વાયરસ એનો નાશ કરવો છે, એને મારી નાખવા છે, એની સાથે વેર બાંધવું છે। અરે સુતા ને જાગતા એક વખત પણ કોઈની સાથે ફોન આવે કે ફોન કરો, તરત પૂછો તમારે કોવિડનું કેવું છે? અરે ભાઈ, તારા ઘરમાં કોવિડ નથી આવ્યો, શાંતિથી બેઠો છો, જૈણા રાખ। આખા એ આખા વિશ્વને મહાવીરે મોહપતિ બતાવી હતી, પણ આપણે સ્વીકારી નહોતી। જો મહાવીરના માર્ગને સમજ્યા હોત, આજે પૂજામાં મુખબંધણો બંધાય છે, સામાયિક પ્રતિકરણમાં મોહપતિ રાખીએ છીએ, પણ જ્ઞાનીએ તો જૈણા શબ્દ વાપર્યો હતો, જૈણા રાખ। જો આપણે મુખને વસ્ત્રથી ઢાંક્યું હોત તો કોઈ વાયરસ આપણને કાનમાંથી કે નાકમાં, કાનમાંથી કે આંખમાંથી આવતા નથી, પણ જૈણા કરી નથી, વેર બાંધ્યા છે, અનંતા જીવોને વિરાધ્યા છે। પરિણામે ક્યારેય પણ તમે જ્યારે ઘરમાં પેસ્ટ કંટ્રોલ કરાવો ત્યારે યાદ રાખજો, અનિવાર્ય છે ને કરાવવું પડું છે, એ કરતા હોય ત્યારે આંખમાં આંસુ આવે, દિલ દ્રવે અને મનમાં પશ્ચાતાપ થાય કે ભગવાન આ કેવો સંસાર છે, હું જૈન છું, જૈન કુળમાં જન્મેલો છું, જીવોની જૈણાની અને ઇરિયા વયના પાઠની વાતો કરનારો છું, એના કાવશક કરનારો છું, પણ આ બધા જીવોની મારે શું કરવી પડે છે? વર્તમાન જીવન તો વિચારો, એક ડગલું પણ પાપ વિના નથી ભરાતું, એમાં પણ જો 2-5 જીવ બચી ગયા અને આપણને દેખાઈ ગયા એટલે પેસ્ટ કંટ્રોલ વાળાને ફરીથી ફોન કરે કે તમે આ વખતે કામ બરાબર કર્યું નથી, દેટ મીન્સ બધા મરી જવા જોઈએ, બધા જ મરી જવા જોઈએ। આવો ભાવ જેના માટે કર્યો એ બધા મરી પણ જાય તો આપણી સાથે એનું વેર બંધાય કે પ્રેમ બંધાય, અને આવા જીવો જ્યારે વાયરસ બનીને આવે ત્યારે એના મનમાં પણ એ ભાવ આવે કે આ તો મરી જ જવો જોઈએ, વેરાણો બંધાણી મહાભયાણી। તો ભગવાન કહે છે આપણે કાયા વડે, વચન વડે અને મન વડે જે પાપો કરીએ છીએ એની અંદરમાં સૌથી વધારે મન વડે પાપ બંધાય છે। તો એ પરમાત્મા, આ પ્રકારે મેં કાયો વાયો માણસ્યો, આવા કોઈ પણ પ્રકારે પાપ કર્મ કર્યા હોય, અનાયારો અનાચારોની યાદીના તો પાના ભરાય, આ બધા અનાચાર છે, પરમાત્માએ આપણને આચાર ધર્મ આપ્યો છે, એવા
એનાથી વિરુદ્ધના કાર્યો અનાચાર રૂપે કર્યા હોય અને અણીછીએ એવો નહીં ઈચ્છવા યોગ્ય. શ્રાવક કે મુમુક્ષુએ આત્માર્થીએ નહીં કરવા યોગ્ય એવા જેટલા પાવગો એટલે પાપ સ્થાનક આપણી જો આપણે વ્રતના અતિચાર કર્યા એની અંદરમાં અસાવગ પાવગો એટલે શ્રાવકને ન કરવા યોગ્ય જે પાપ કર્મો છે એ પાપ કર્મ 18 પાપ સ્થાનક, 18 પાપ સ્થાનકની માળા કરવાની છે. માળા જે વસ્તુ લાવવાની હોય ને એનું પણ લિસ્ટ થાય અને જે વસ્તુ છોડવાની હોય એનું પણ લિસ્ટ બનાવવું પડે. હમણાં હમણાં બહેનોને મળું છું ને બધા કહે છે કે હવે એમ થાય છે કે આ ઘરમાંથી શું ઓછું કરવું, થાકી ગયા છીએ, પરિગ્રહના ભારથી કંટાળી ગયા છીએ, તો એનું લિસ્ટ બનાવે છે. તો જ્ઞાની કે છે ઘરમાંથી તો કચરો કાઢવાની શરૂઆત કરી પણ મૃત્યુ પહેલા સમાધિ મરણ ઈચ્છનારાઓએ મનનો કચરો કાઢવો જોઈએ, એનું લિસ્ટ બનાવવું છે. એમાં 18 પાપ સ્થાનક છે, એમાં આપણે પ્રાણાતિપાતને પાપ કરીએ છીએ, કહીએ છીએ. મૃષાવાદને પણ કદાચ પાપ માનીએ, ખોટું રોજ બોલીએ પણ હજી માનીએ છીએ પાપ છે. અદત્તાદાન, ચોરી કરતા નથી પણ અદત્ત એટલે ગુરુ આજ્ઞા ન હોય, તીર્થંકર આજ્ઞા ન હોય એવી વસ્તુ તો જરૂર કરીએ છીએ. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન ત્યાં સુધી પાપ માન્યા, પણ પરિગ્રહાઓ પરિગ્રહને પાપ માન્યું તો અંતરાત્માને પૂજ્યો કે આપણા દીકરાને ત્યાં ફેક્ટરી વધે, ઓફિસ વધે, પગાર વધે, આપણા જીવનમાં જ્યારે પણ પરિગ્રહ વધે એના સમાચાર મળે ત્યારે પાપ વધ્યું કે પુણ્ય વધ્યું આપણે શું માનીએ છીએ? મળે છે પુણ્યના ઉદયથી પણ ભોગવાય છે પાપના ઉદયથી. એટલે જ્ઞાની મને તમને કહે છે 18 પાપ સ્થાનક પાપ છે. એમાં 18મો પાપ સ્થાનક એ મિથ્યા દર્શન શલ્ય છે. આ 18મો એટલે અજ્ઞાન, 18મો મિથ્યા દર્શન શલ્ય. આ પાપ એવું પાપ છે કે જેની હાજરીમાં આગળના 17 પાપ મને ને તમને પાપ રૂપે લાગતા નથી. એટલે સૌથી પહેલું આપણે દયા જરૂર પાડવાની છે, અહિંસા જરૂર કરવાની છે, પણ દયા અને અહિંસા, કરુણા અને અનુકંપા આનો ભાવ જાગવા ન દે એવા મિથ્યા દર્શન રૂપી જે પાપ સ્થાનકને જ્યાં સુધી આપણે પાપ નહીં માનીએ ત્યાં સુધી જીવનની અંદર આપણે તહ દંશાણે. જુઓ હવે વાત, જો પેલા આપણે જે વાત કરી ને મન વચન કાયાના યોગ થી એમાં આપણા 12 વ્રતના અતિચાર આવી જાય, આખો ચારિત્રાચાર આવી જાય, એની અંદરમાં બધા અતિચારો સમાઈ જાય છે. હવે આપણે જ્ઞાનની વાત કરીએ છીએ તો નાણે એટલે જ્ઞાનના સૂત્ર જેની અંદરમાં આપણે બોલીએ છીએ કે સૂત્ર આઘા જમવાય દંગ વગેરે 14 શબ્દ છે ને, તો એમાં સૂત્રના શબ્દો આઘા પાછા કર્યા હોય તો જ્ઞાની મને ને તમને કે છે માત્ર શબ્દનો દોષ એના કરતા પણ ભાવનો દોષ વધારે લાગે છે. સૂત્ર તો આઘું પાછું કર્યું હોય તો પાછું ગોઠવી લેવાય, બીજી વાર વાંચીએ તો યાદ પણ આવી જાય અને વેરીફાઈ કરીએ તો સમજાય પણ જાય, પણ એના જે આપણે વિચારો ઊંધા કર્યા છે એ જ્ઞાન આખું ઊંધું બેસાડ્યું છે. એની અંદરમાં આપણે જે વચ્ચા મેલિયમ, ઈણખરમ, અચખરમ આ શબ્દ તમે બધા જાણો છો, એટલે જો શબ્દ ના ઉચ્ચારો જાણવા હોય, આગમવાણી સમજવી હોય તો અર્થ નો અનર્થ ન થાય એટલા માટે જાગૃતિ પૂર્વક અનુભાષણ, ગુરુ ભગવંત વડે બોલાયેલા શબ્દો અને આ શાસ્ત્ર માં લખેલા શબ્દો આ બધાનો આપણે નિયમિત વખત, એટલું બધું ઉલટું થઈ જાય કે એક વખત શેઠ એમના ઘરે એક મિત્રએ મેસેજ મોકલ્યો છે, એનો નોકર આવ્યો છે અને નોકર એને મેસેજ દઈને પાછો જરૂરી કામ પતાવીને ઘરે જાય છે. એ વખતે મિત્ર આ મેસેજ સાંભળીને પૂછે છે કે શેઠજી શું કરતા હતા? ત્યારે પેલો બોલે છે શેઠ જીવડા ખાતા હતા. શું બોલ્યો? શેઠ જીવડા ખાતા હતા. પેલો વિચાર પડે કરે છે કે શેઠ કોઈ દી જીવડા ખાય, પણ નોકરની બોલવામાં એટલી જ ભૂલ થઈ હતી કે શેઠજી
वड़ा खाता था एने बदले एने शू कर्यू अक्षर खाली आगो पाछो बोल्यो आपने गुरु भगवंते कीधु पकड़ो मत जाने दो आ संसार नी कोई वात पकड़ो मत जाने दो पण आपणे अक्षर आगो पाछो ए रीते कर्यु पकड़ो मत जाने दो संसार को पकड़ो नहीं जाने दो आपणे तो एनो अर्थ एवी रीते मनमां बेसा दीधो पकड़ो मत जाने दो आखो संसार पकड़ीने बैठा छीए जे अज्ञान माथी छोड़ावे ए ज ज्ञान छे जे अंधकार माथी उजास मां लई जाय ए गुरु छे तो आवा शास्त्र रूपी ज्ञान माथी गुरु भगवंत वडे जे ज्ञान आपवामां आवे एनो श्रद्धापूर्वक स्वीकार करवानो छे दंसणे दर्शन आ संसारमां वर्तमान काळमां मोक्ष नथी एम बोलवामां आवे छे તેનું કારણ શું છે પાંચમા આરામાં પણ મોક્ષના દરવાજા બંધ નથી પંચમ કાળે પણ પાંચમી ગતિનો દરવાજો ખુલ્લો છે પણ શ્રદ્ધામાં ખામી છે મારું ને તમારું દર્શન વિશુદ્ધ છે એવી જો આપણે પ્રતિતિ કરી શકીએ તો જ્ઞાની કે મોક્ષ તારી હથેળીમાં છે એટલે જ્ઞાનીના માર્ગમાં મારે ને તમારે આ ભાવમાં શ્રદ્ધામાં શંકા પંખા વિતિગીચ્છા પરપાસન પ્રશંસા પરપાસન સંતવો આ જે બધા અતિચાર છે એ આપણે વાત કરીએ એમ આપણે પરમાત્માની મહાવીરની પેઢી ઉપર બેઠા છીએ આપણી બુદ્ધિ ચલાવીને એમાં કાનનો માત્ર મીંડું પદ અક્ષર ગાથા સૂત્ર કરીએ ઓછું કે અધિક કે વિપરીત તો જ્ઞાનના અતિચાર લાગે પણ એમાં કાનો માત્ર મીંડું પદ અક્ષર ગાથા સૂત્ર એને ઓછું અધિક કે વિપરીત માનીએ તો દર્શન ના અતિચાર લાગે છે એટલે કપરો કાળ છે પાંચમારનો જીવ વક્રને જળ છે એટલે દ્રષ્ટિ સંપન્ન નથી બનતો દિઠ્ઠિ સંપણેણમ ભગવંત ભગવૈણમ જીવે કિમ જણાય ભગવાન દ્રષ્ટિ સંપન્નતાથી શું પ્રાપ્ત થાય તો જ્ઞાની કી છે વિશોહી જણાય વિશુદ્ધિ થાય અને પરમ વિશુદ્ધિ એ મોક્ષનો માર્ગ છે તો જીવનની અંદર આવા માર્ગમાં જઈએ અને ત્યાર પછી આવે છે ચરિતા ચરિતે ચરિતા ચરિતે એટલે શ્રાવક વ્રત જેની અંદરમાં શ્રાવકને કેટલાક વ્રત છે 12 વ્રત છે પણ એમાંના કેટલાક આગારો ખુલ્લા છે એટલે અચરિત્ર કહેવાય છે પણ કેટલુંક બંધન પણ છે એટલે એને ચારિત્ર કહેવામાં આવે છે એટલે ચરિતા ચરિતે શબ્દ એ શ્રાવક વ્રતને સૂચવે છે અહીંયા ચરિતા ચરિતે એટલે મારા શ્રાવક વ્રત સંબંધી મેં કોઈ પણ દોષ કર્યો હોય તો સુઈએ સૂત્રના જ્ઞાન આગમનો આદર નથી આજે કશીક પણ વાત આવે તો એમ કહેવામાં આવે છે આ તો બધું આગમમાં છે કોને ખબર છે કથા વાર્તા રૂપે છે એ ખરેખર બન્યું હશે કે નહીં નાની કે છે શ્રુત જ્ઞાન એની ક્યારેય પણ આવી અસાધના ન કરીશ ભગવાન મહાવીર સ્વામી આથી માંડીને આજ સુધીમાં આપણા કરતા બધા જ માણસો શું ઓછી બુદ્ધિવાળી હતા એમની પાસે બુદ્ધિ નહોતી ગૌતમ આદિ ગણધરો અને 2500 વર્ષમાં જે કાળ આપણો આગળનો ગયો છે ને એમાં તો જે વિદ્વાનો હતા જે જ્ઞાન હતું એના રહસ્યો તો હમણાં તમે રોજ વોટ્સએપમાં વાંચો છો આમાં આ રહસ્ય હતું ને આ મંદિર આ રીતે બન્યું હતું એનો આ એંગલ હતો આપણને તો ખબર નહોતી જે આખું ચરક સંહિતા છે સુશ્રુત સંહિતા છે એવું આરોગ્ય વિજ્ઞાન અને ભગવાને તો 32 આગમમાં જે જ્ઞાનનો ભંડાર ખોલી દીધો છે એ તો વિશ્વકોશ છે એને બદલે આપણે આ સૂત્રની કોઈ પણ પ્રકારે કથા વાર્તા કહીને એની અંદરમાં શ્રદ્ધા ઓછી કરીને અસાધના કરી હોય સામાયે સમતારૂપ સામાયિકના જેટલા દોષ છે એ બધા જ દોષ કાઢવાના છે એમાં પણ કોઈ દોષ સેવ્યો હોય અને એની અનુમોદના કરી હોય આલોચના ન કરી હોય તો તસ્મ ઈચ્છામિ દુક્કડમ ત્યાર પછી આવે છે તિનમ ગુણ્યાણમ ત્રણ ગુપ્તી મન વચન ને કાયા આ ત્રણ યોગ છે યોગ કોને કહેવાય જોડાણ કરાવે મારું ને તમારું એટલે કે આપણા સ્વરૂપનું સંસાર સાથે કર્મ સાથે જોડનારા એવા આ મન વચન કાયાના યોગ છે પણ જ્ઞાની કે છે એની ગુપ્તી કરવાથી એને ગોપવવાથી એને સંયમમાં રાખવાથી એને ઉપર સેલ્ફ કંટ્રોલ વડે સમજણ વડે એનું ગોપન કરવાથી એ જ યોગો મોક્ષમાં લઈ જનારા સાધન પણ બને છે સાધન સૌ બંધન થયા કૃપાળુ દેવ કહે છે ને કે આ સાધન વર્તમાનમાં આપણા માટે બંધન બન્યા છે તો મન વચન કાયાના યોગને
જ્યાં સુધી પૂર્ણ ગોપવી ન શકીએ ત્યાં સુધી સમિતિમાં રાખવા જોઈએ. પાંચ સમિતિ કીધી છે ને, પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તી. તો જ્યાં સુધી ક્રિયા સમિતિ ચાલવાની, ભાષા સમિતિ બોલવાની, એસણા સમિતિ લેવાની, નિક્ષેપણા સમિતિ છોડવાની, આ પ્રકારે પાંચે પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તી, એમાં કોઈ દોષ લાગ્યો હોય તો તસ્સમ ઇચ્છામી દુક્કડમ. ત્યાર પછી આવે છે ચૌનમ કષાયણમ, ચાર પ્રકારના કષાય. કોહમ ચ માણમ ચ તહેવ માયમ, લોભમ ચ ઉત્થ અજથ દોષા, ચતારીએ એ કષિણા કષાયા સિંચંતિ મૂલમ પુનઃભવસ્. પરમાત્મા કે છે ક્રોધ માન માયા ને લોભ અજથ દોષા, આ મનના દોષ નથી, આત્માની પરિણતિમાં પેસી ગયેલા ઊંડા સલ્યો છે, કેન્સર છે, જેનો ઈલાજ કેવડીએ બતાવેલા માર્ગ સિવાય સંભવિત નથી. ચતારી એ કસીણા કસાયા, આ ચાર કસાયો આપણા સંસારના મૂળને વધારે ને વધારે પોષણ આપી દે છે. સિંચંતી મૂલમ પુનઃભવસ્, પૂર્વ ભવનું મૂળિયું સિંચનારા નાનીએ આ ચાર કસાય કહ્યા છે. આવા ચાર કસાય સંબંધી મેં ને તમે કોઈ પણ કસાય ભાવ કર્યો હોય તો તસ્સમ ઇચ્છામી દુક્કડમ. પંચનમ અણુવયાણમ, આપણા શ્રાવકના વ્રતમાં પાંચ અણુવ્રત છે, અને તિનમ ગુણવયાણમ, ત્રણ ગુણવ્રત છે, અને ચૌનમ શિખાવયાણમ. જુઓ કેટલા ભવ્ય જીવોને તો બાર વ્રતના નામ પણ ખબર નથી. જગડંડેરા ફેરવે શ્રાવક હમારો નામ. નાની કે છે જે ન બની શકીએ તો મનોરથ તો હોય, પ્રદીપભાઈ હાજી ડિસ્કનેક્ટ થયું કે પૂર્ણ થયું? આઈ થિંક શી ગોટ ડિસ્કનેક્ટેડ, કેન યુ પ્લીઝ હોલ્ડ. હેલો, હા યા, તમે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. સોરી, આમાં છે ને કોઈનો ફોન આવી ગયો તો આઈ એમ સોરી, હા, એટલે લાઈન ડિસ્કનેક્ટ થઈ ગઈ હતી. હેલો, યા યા, ગો હેડ. સંભળાય છે ને? હા હા, સંભળાય છે. હા હા, સોરી. પંચનમ અણુવયાણમ, તિનમ ગુણવયાણમ, ચૌનમ શિખાવયાણમ, આ ચાર પ્રકારના શિક્ષાવ્રત છે. આ ચાર શિક્ષાવ્રત એક નાનીએ મને ને તમને, તમે જાણો છો શિક્ષાવ્રત એટલે નવમો સામાયિક વ્રત, દસમું દેશાવકાશિક વ્રત, અગિયારમું પૌષધ વ્રત, અને બારમું અતિથિ સંવિભાગ વ્રત. તો આ વ્રત આત્માને શિક્ષિત કરવા માટે, કેળવવા માટે આપવામાં આવ્યા છે. પણ જો આપણે એને કેળવણી તરીકે નહીં લઈએ, એને શિક્ષિત નહીં થઈએ તો શિક્ષાવ્રત છે. એટલે શિક્ષા એટલે પનિશમેન્ટ, અને બીજો અર્થ છે શિક્ષા એટલે શિક્ષણ. તો પરમાત્માના માર્ગમાં મારે ને તમારે જે શ્રાવકના પાંચ અણુવ્રત છે, એ પાંચ અણુવ્રત સ્વીકારવાના હતા, એને બદલે આરાધનાને બદલે વિરાધના કરી હોય. ત્રણ ગુણવ્રત એટલે છઠ્ઠું સાતમું ને આઠમું વ્રત, એ ગુણવ્રત પાંચ વ્રતને ગુણકારી હતા, પણ એનું આપણે ધ્યાન આપ્યું નથી. અને સામાયિક દેશાવકાશિક પૌષધ, આ તો જાણે
વર્તમાનમાં આપણને બોજા રૂપ લાગે છે, તો આવી આવી સુંદર આપણને આરાધનાની તક મળી હતી અને છતાં પણ આપણે એને આરાધના નથી કરી અને આપણે સમય ચૂકી ગયા છીએ, તો એના માટે મિચ્છામી દુક્કડમ. બારસ વિહસ શ્રાવક ધમસ, આવા 12 પ્રકારના જે શ્રાવક ધર્મ હતા એની મેં ને તમે અસાધના કરી છે, અવહેલના કરી છે અને અવગણના કરી છે. અને ત્યાર પછી જ્ઞાની કહે છે જે અનશન વ્રત છે એ તપનો ભાવ છે, એ તપ રૂપે કરવાનું છે. તો જ્ઞાન દર્શન ચારિત્ર ને તપમાં મેં ને તમે જે કઈ આજ સુધી ઉપેક્ષા કરી છે, અવહેલના કરી છે અને આત્માના અકલ્યાણના માર્ગે જાય એવા ભાવો વડે વિરાધના કરી હોય, તો જ્ઞાનના દર્શનના ચારિત્રના ને હવે ખાલી તપના અતિચાર છે. એ અતિચારમાં મેં ને તમે ઇહલોગા સંસ્પોગે, આ લોક સંબંધી તપ કર્યું પણ તપને વેચી નાખ્યું, હીરો કોડીમાં વેચી નાખ્યો. તપ કરતી વખતે પણ ઊંડે ઊંડે મનમાં આ સંસારના ભાવો રમતા હતા. ઇહલોગા સંસ્પોગે પરલોગા સંસ્પોગે, પરલોકમાં જાઓ અને મને દેવતાનું સુખ મળે. જીવી આ સંસ્પોગે, થોડું ધ્યાન રાખું અને વિગઈ વગેરે છોડું, ઉણોદરી થાય એ ભાવ ન લીધો પણ શરીર સુંદર રહે, સ્લિમ અને ટ્રીમ રહે આવા ભાવ વડે જીવી આ સંસ્પોગે, જીવન મારું લાંબુ ચાલે. મરણ આ સંસ્પોગે, કંટાળી ગયા છે, થાકી ગયા છે, હવે તો કાયા છૂટી જાય એવો કંટાળો કર્યો હોય. કે કામ ભોગા સંસ્પોગે, ચક્રવર્તીની રીધિ, ઇન્દ્રનું ઇન્દ્રાસન કે સંસારનું કોઈ પણ સુખ, આ મારા ને તમારા જીન કથિત નિર્જરાના કારણભૂત એવા તપની સામે માગવું, એટલે હીરો કોડીમાં વેચ્યો હોય. તો જ્ઞાની કે છે તસ મિચ્છામી દુક્કડમ, તો અનાદિકાળથી મારા ને તમારા આત્માએ આ પ્રકારે જ્ઞાન દર્શન ચારિત્ર ને તપરૂપ જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગ આપણે પ્રાપ્ત કર્યો હોવા છતાં એ મોક્ષ માર્ગને પંથે ચાલ્યા નથી અને મન વચન કાયાના યોગથી આ તમામ પ્રકારના આપણે દોષ કર્યા છે, આખા દોષનું લિસ્ટ આપણી સામે આવી જાય એના માટે આપણે માત્ર આ એક પાસવર્ડ જેવું જે પ્રતિક્રમણ સૂત્ર છે એનો આધાર લીધો છે અને આ આધારે આપણે રોજ સવાર સાંજ આપણા પાપોના અતિચારનું ઊંડાણ પૂર્વક અને સમજણ પૂર્વક અવશ્ય પ્રાયશ્ચિત કરી શકીએ છીએ. તો આજના દિવસો એ રોવા માટે છે, ગઈકાલની રાત જોવા માટે હતી, સાતમા દિવસની સાધના, સાતમા દિવસની રાત એટલે આલોચના. આજે જે પાપાનું પ્રાયશ્ચિત કરવાનું હતું એ પાપો આપણે સાતમા દિવસે વિચારી રાખ્યા હતા અને હવે આજે આઠમા દિવસે આંખમાંથી આંસુ પડે, હૈયુ કકડે અને મનની અંદર વિલાપ થાય કે પરમાત્મા આવો મારો આત્મકલ્યાણનો દિવસ છે, એને પણ હું આજે પ્રમાદમાં જો ગાળી દઈશ તો એક જ તક મળી છે કે મારા કર્મો નિકાચિત ન બને, અનંતાનુબંધીમાં ન ચાલ્યા જાય. એટલા માટે આજે શું કરવાનું છે, તમામ પાપોને મન વચન કાયાના યોગથી ઓસરાવીને એની ક્ષમા યાચના કરી લેવાની છે. આજ સુધી આપણે રોયા તો દુખડા રોયા છે, માત્ર ને માત્ર આપણા મનની અંદરમાં આવતી વેદનાઓ આ લોક સંબંધી પરલોક સંબંધી આવી વાતો કરીને આર્ત ધ્યાન કર્યા છે, પણ આજે રોવું છે તો હવે આપણા પાપ ઉપર રોવું છે, આપણી મૂર્ખાઈઓ ઉપર રોવું છે, આપણા અજ્ઞાન ઉપર રોવું છે. તો આ પ્રમાણે જ્ઞાની કહે છે કે ખંદક મુનિના શિષ્યો ઘાણીમાં પીલાયા, આંખમાં આંસુ નથી આવ્યું, પણ જ્યારે જે જે આત્માથી જીવ છે એના જીવનમાં કોઈ પાપ કર્મ યાદ આવ્યું અને ચોધાર આંસુ એ રડ્યા છે, તો જ્ઞાની કહે છે પાસ્ટ ઇઝ ડિયર અને ફ્યુચર ઇઝ ફિયર, પ્લેઝન્ટ ઇઝ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ ઇઝ પ્લેઝન્ટ. તો આજે આપણે આ પ્લેઝન્ટ સમય છે આપણા માટે, તો જોવું તો ગોના જોવા, દોષ જોવા પણ આપણા પોતાના, અને રોવું તો આપણા કુકર્મોને રોવા, કુકૃત્યોને રોવા, અને ધોવું તો આપણા પાપ કર્મો ધોવા છે. તો પડિકમામી નિંદામી ગરહામી અપાણમ ઓશિરામી, આવો શબ્દ પરમાત્માએ મને તમને આપ્યો છે. એ અર્જુન માળી જેવો ખૂની પરમાત્માના ચરણમાં આવ્યો અને એક જ પળમાં એ મુનિ બની ગયો અને મુનિ બનીને મહાવીરની પહેલા મોક્ષમાં પહોંચી ગયો. આવો પસ્તાવાનો જ્ઞાનીએ આપણને ઉત્તમ રસ્તો બતાવ્યો છે. તો મારા ને તમારા જીવનમાં
આજની સંવત્સરીનો દિવસ જે આપણને મળ્યો છે એ વેરાનો બંધી વેરથી બચાવીને વેરનો વિરામ કરીને પરિવારમાં સંવત્સરણ ઉતારવાનું છે. આજે નક્કી કરીએ, જગતના જીવો સાથે તો વ્યવહારથી નહીં, સૈદ્ધાંતિક રીતે ખમત ખામણા કરીએ છીએ, પણ ખરા ખમત ખામણા આપણે આપણા પરિવાર સાથે, મિત્રો સાથે, જેની સાથે જીવીએ છીએ એ બધાની સાથે કરવાના છે. તો હૃદયપૂર્વક આ પ્રકારે મને ને તમને આખા વર્ષ દરમિયાન લાગેલા જેટલા પણ પાપો છે એ બધાની આલોચના નિંદા ગ્રહ કરી આત્માનું કલ્યાણ કરીએ અને પશ્ચાતાપના પાવન ઝરણામાં. ગઈકાલે મેં અહીંના સ્વાધ્યાયમાં કીધું હતું કે જેવી રીતે જેસલે પોતાના પાપ પ્રકાશ્યા અને તોરલે એને માર્ગ બતાવ્યો, જેસલ તોરલની કથા છે, તમે ઘણા જાણતા હશો, કે પાપ તારું પ્રકાશ જાડે જા, ધર્મ તારો સંભાળ રે, તાળી બેડલીને બુડવા નહીં દઉં જાડે જા. એમ મને ને તમને અંતરાત્મા કહે છે. આપણો અંતરાત્મા આપણા બાહ્ય આત્માને, બહિરાત્માને કહે છે, એકવાર તારું પાપ પ્રકાશી દે, એકરાર કરી લે. મોસમ કોન કુટી લખલ કામી, બુરા દેખન મે ગયો, જગ મે બુરા ન મિલા કોઈ. આ સંસારમાં મારા ને તમારા આપણા પોતાથી બુરું કોઈ નથી. તો જગતના જીવો પ્રત્યે આપણો એવો ભાવ થાય, અંતે પરમાત્મા પાસે માગણી કરીએ કે એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આબ અટારી, પણ મારી જામગરીમાં તણખો ન પડ્યો, ન સળગી એક સગડી મારી. જૂની કવિતા છે, સુંદર ભાવ છે. પરમાત્મા પાસે માગે છે કે આખા સંસારમાં અનંત સીધો થઈ ગયા, પણ મારી સગડીમાં એક તણખો પણ પડતો નથી, મારી આત્માની ભઠ્ઠીમાં કર્મો બળતા નથી, મહાવીરના માર્ગે આલોચનાથી મોટું કોઈ તપ નથી, અને નિંદા ગ્રહ કરીને આ પ્રાયશ્ચિત રૂપે આજના દિવસે કરેલા તપ જપ જ્ઞાન જે ક્રિયા છે એ બધી મારી આત્માના કલ્યાણમાં જાય અને આપણો આત્મા મુક્ત થાય એવી ભાવના સાથે આ જીન વચનને, આ સાગરને ગાગરમાં સમાવવો અને ગાગરને પણ ગ્લાસમાં સમાવવી એ ઘણી મુશ્કેલ વાત છે, પણ આપણે પ્રયત્ન કર્યો છે કે એક પાઠની આલોચના વડે, આપણે પાસવર્ડ વડે આખી સાઈટ ખોલીને આત્મકલ્યાણ કરીએ. આ વાત કહેતા, સમજતા કે સમજાવતા જીન વચનથી ઓછું અધિક વિપરીત કંઈ કહેવાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ, તત્સવ ઈચ્છામિ દુકડમ. પ્રણામ બેન. જી જી પ્રણામ મહેન્દ્રભાઈ. હા હા મહેન્દ્રભાઈ, હા હા, બધા સાતામારીઓ અને સુખ સાતાપૂર્વક આત્મકલ્યાણ થાય એવી આજની આલોચના કરીએ. આપ પણ સાતામાં રહેજો. પ્રણામ બેન. જી જી પ્રણામ પ્રણામ બધાને જોઈને.